તો અમે ઘણા બધા યોગીઓ વિશે વાંચ્યું છે જેઓ સમયમાં આગળ પાછળ મુસાફરી કરે છે. સેકન્ડથી પણ ઓછા સમયમાં તેમણે ભારતથી ચીન સુધીની મુસાફરી કરી છે. ત્યાં જ કેટલાક તે સમયે કોઈ ચીન નહોતું જતું, હવે જ બધાને ચીન જવું હોય છે. તેઓ સેકન્ડથી પણ ઓછા સમયમાં મુસાફરી કરી શકે છે. શું એ મુસાફરી ફક્ત મનની કે શરીરની મુસાફરી છે, કે પછી આવી મુસાફરી થાય તો તે શક્ય છે? સમયમાં મુસાફરી. મુસાફરીની કોઈ જરૂર નથી. સમય અને સ્થાન એ તમારા મન દ્વારા બનાવેલા ભ્રમ છે. જો તમે તેને પાર કરી દો તો અહીં અને ત્યાં એવું કશું નથી, હમણાં અને પછી એવું કશું નથી. તો જો તમે એવા છો, જો ઈચ્છુક લોકો હોય તો જો અત્યારે ધારો કે આપણી પાસે ટ્રાન્સમીટર છે, જુઓ અત્યારે તે થઈ રહ્યું છે. હું અહીંથી બોલું છું, કોઈ વાયરો મારી સાથે જોડાયેલા નથી, કોઈ વાયર નથી. હું અહીં બોલું છું અને બધી જગ્યાએ તે આવી રહ્યું છે. હા, કોઈ વાયર નહીં, કારણ કે તે ટ્રાન્સમિટ કરી રહ્યું છે. કારણ કે તે ટ્રાન્સમિટ કરે છે, હું અહીંથી જે બોલું છું તે દરેક જગ્યાએ જાય છે. તો તમારી જાતને ટ્રાન્સમિટ કરવાની તમારી ક્ષમતા તમે કઈ હદ સુધી કરી શકો છો તે આધાર રાખે છે તેના પર કે તમે કઈ હદ સુધી નથી કરી શકતા. શું તે શારીરિક છે, માનસિક છે, તે આ છે, પેલું છે, આ બધા વિભાગો તમારા મન દ્વારા બનાવેલા છે. શું તમે વિભાજિત કરી શકો છો તમારું મન ક્યાં છે અને શરીર ક્યાં છે? આપણે એ સંદર્ભમાં માત્ર સમજવા ખાતર વાત કરી શકીએ છીએ, બોધ માટે નહીં, અનુભવ માટે નહીં. તમારા મન કે તમારા શરીરને કે બીજા કશાયને અલગથી ના અનુભવી શકો, શું એવું નથી? તમારી પાસે મન ના હોત તો શું શરીરનો અનુભવ કરી શકત? ના. તો તમને ખબર છે તમારું મન ક્યાં છે? તમે જાણો છો? ના. તો બસ તમે જ છો, તમે સમજો છો? બાકીનું બધું બનાવી કાઢેલું છે તમે, એ પૂરતું છે. બહુ બધી વસ્તુઓ ન બનાવશો, બહુ બધી વસ્તુઓ ન બનાવશો, કારણ કે તમે આખા મુદ્દાને ગૂંચવી રહ્યા છો. સમસ્યાને સરળ બનાવવાને બદલે તમે તેને ગૂંચવણમાં મૂકી રહ્યા છો અને જટિલ બનાવી રહ્યા છો. તો સમય, સ્થાન, આ બધું તમારા મગજની પેદાઈશ છે, તેનું કોઈ અસ્તિત્વ નથી. જો તમે બસ અહીં બેસો, તમારા મનનો ભોગ બન્યા વગર, તો જે અહીં છે તે ત્યાં છે અને ત્યાં છે તે અહીં છે. તમે ક્યાંય નથી ગયા, બધું અહીં જ હતું. બસ